હાથમતીના ગાડા તૂર વહેણે વિજયનગર કિનારે સરકતી ચિતાને તાણી લીધી. ઘોડાપુરમાં વહેવા લાગ્યો મૃતદેહ. સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદના પગલે નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. તે સમયે વિજયનગરની હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોંકાવી નાખ્યા હતા. નદી પાસે એક સ્મશાનગૃહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પૂર આવતા સરકતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો, જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો હતો. અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો. ખેડબ્રહ્મા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજે ગામના 90 વર્ષીય નિવૃત્તાચાર્ય નાનજી સાજા ડામોરનું, જે પરવઠ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા, ત્યારબાદ નિવૃત્ત થયા હતા. તેમનું મૃત્યુ સોમવારે સાંજે 4 વાગે થયું હતું. તેમનો દીકરો કલોલ નજીક ખાનગી સ્થળે નોકરી કરે છે, જેને જાણ કરતાં મોડી રાત્રે આવી પહોંચ્યો હતો. મંગળવારે બપોરે 11:30 વાગે તેમની સમાજના રીતિરિવાજ મુજબ સ્મશાન યાત્રા ઘરેથી નીકળી હતી અને ગામની સીમાથી પસાર થતી હતી. હાથમતી નદી બ્રિજ નીચે અંતિમ સંસ્કાર કર્યો હતો. દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીમાં અચાનક પાણી આવતા અંતિમ ક્રિયા કર્યા બાદ અડધો મૃતદેહ અગ્નિ સાથે જ પાણીમાં વહી ગયો હતો. ગંગા નદીમાં તણાયેલા મૃતદેહો યાદ આવી ગયા. કોરોનાની બીજી લહેર દરમિયાન ગંગા નદીમાં અનેક મૃતદેહો તણાયા હોવાની ભયાનક તસવીરો સમગ્ર મીડિયામાં પ્રકાશિત થઈ હતી. આજે સાબરકાંઠા જિલ્લાના વિજયનગરને હાથમતી નદીમાં જોવા મળ્યું છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે હાથમતી નદીમાં ભારે પૂર આવ્યું હતું. હાથમતી નદી કિનારે આવેલા એક સ્મશાનગૃહમાં એ સમયે અંતિમ વિધિ થઈ રહી હતી. ચિતાને અગ્નિદાહ આપ્યો હતો અને અચાનક નદીના ધસમસતા વહેણ સ્મશાનગૃહમાં ઘૂસી ગયા હતા. આ વહેણમાં સરકતી ચિતા તણાઈ ગઈ હતી. સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી. ભારે વરસાદની આગાહી વચ્ચે સાબરમતી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો હતો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે, જેને લઈને નદીનારા સલકાયા છે. તો જિલ્લામાં સૌથી વધુ દિવસ દરમિયાન કોસીનામાં અને સૌથી ઓછો વરસાદ હિંમતનગર તાલુકામાં નોંધાયો છે. કોસીનામાં 3.5 ઇંચ, વિજયનગરમાં 2 ઇંચ, ઈડર અને ખેડબ્રહ્મામાં 2.25 ઇંચ, ધવળાલીમાં 1.5 ઇંચ અને તલોદ પ્રાંતિજ અને હિંમતનગરમાં 0.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. કોસીનામાં 2.75 ઇંચ વરસાદ વરસતા મુખ્ય બજારમાં રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કોસીનાના દિલવાડા ગામ નજીકથી પસાર થતી સાબરમતી નદી બે કાંઠે વહી હતી. ખેડબ્રહ્માના ખેરોજ પાસે પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી, જેને લઈને ધરોઈ જળાશયમાં 2000 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. તો બીજી તરફ ઉપરવાસમાં વરસાદ વરસતા હાથમતી જળાશયમાં પાણીની આવક શરૂ થઈ હતી અને 5400 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. તો વિજયનગરના હરડાવ જળાશયમાં 900 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. ઉમંગ રાવલ, ZSTV, સાબરકાંઠા.